સોમવારની સવારે એક દુઃખદ સમાચાર મળ્યા કે ધર્મેન્દ્ર મહારાજનું રાજસ્થાનના જયપુર ખાતે નિધન થયું. એક આખી પેઢી બદલાઈ ગઈ છે. નવી આવેલી પેઢી માટે આચાર્ય ધર્મેન્દ્ર મહારાજ એક નવું નામ છે, પરંતુ ગુજરાતમાં ગુજરાતના રાજકારણને બદલવા અને ભાજપને સત્તા અપાવવામાં આચાર્ય ધર્મેન્દ્ર મહારાજની ભૂમિકા બહુ અગત્યની છે. આ સમયગાળો 1995નો છે, કોંગ્રેસનું શાસન છે અને ભાજપ 1995ની ચૂંટણી જીતવા માટે ફરી પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ એક સ્થિતિ એવી બદલાય છે કે ભારતના ચૂંટણી કમિશનર તરીકે TN શેષાનની નિમણૂક થાય છે અને TN શેષાન આદેશ આપે છે ભારતના તમામ રાજકીય પક્ષોને કે તેઓ પોતાના ચૂંટણી પ્રચારમાં ધર્મનો ઉપયોગ નહીં કરી શકે, જાતપાતની વાત નહીં કરી શકે. હવે સૌથી કફોડી સ્થિતિ ભાજપની હતી, કારણ કે ભાજપને હિન્દુત્વના નામે મત માગવાના હતા. આ સ્થિતિમાં કેવી રીતના ભાજપ હિન્દુત્વનો મુદ્દો બાજુ ઉપર રાખી લોકોને આકર્ષી શકે? એક એવી વ્યૂહરચના ઘડવામાં આવે છે કે ભાજપની વગેની સંસ્થા વિશ્વ હિન્દુ પરિષદ આખા ગુજરાતની અંદર ધર્મસભાઓ કરશે. આ ધર્મસભાઓમાં ક્યાંય ભાજપને મત આપો તેવી વાત નહીં કરવામાં આવે, માત્ર હિન્દુત્વ જગાડવાનો પ્રયાસ થશે. હિન્દુત્વ જ્યારે જ્યારે જાગ્યું છે ત્યારે ત્યારે તેનો ફાયદો ભાજપને મળ્યો છે. ધર્મસભાઓ શરૂ થાય છે. આચાર્ય ધર્મેન્દ્ર મહારાજ અને સાધ્વી ઋતુંબરા આખા ગુજરાતમાં ધર્મસભાઓ કરે છે. અત્યારે નરેન્દ્ર મોદીની સભામાં પણ જેટલી ભીડ નથી આવતી એના કરતાં 10 ગણી ભીડ આચાર્ય ધર્મેન્દ્ર મહારાજ અને સાધ્વી ઋતુંબરાને સાંભળવા આવે છે. 1-2 લાખ લોકો આવું તો બહુ સામાન્ય થઈ ગયું હતું. આ બંને સાધુ અને સાધ્વી ગુજરાતને ગજવી નાખે છે, હિન્દુત્વને જાગૃત કરે છે અને 95માં સત્તા મળે છે. કેશુભાઈ મુખ્યમંત્રી થાય છે, પરંતુ જ્યારે ભાજપે સત્તા સંભાળી ત્યારે સત્તાના સમારંભમાં તેઓ આચાર્ય ધર્મેન્દ્ર મહારાજ અને ઋતુંબરાને ભૂલી જાય છે. તેમનું તેને રંજ પણ નથી થતો, પરંતુ 6 મહિના ચાલેલી સરકાર શંકરસિંહના બળવાને કારણે તૂટી પડે છે. ફરી ભાજપને આચાર્ય ધર્મેન્દ્ર મહારાજ યાદ આવે છે, કારણ કે ફરી એક જુવાળ શંકરસિંહની વિરુદ્ધ ઊભો કરવાનો હતો અને અમદાવાદના ટાઉન હોલમાં એક સભાનું આયોજન થાય છે. આચાર્ય ધર્મેન્દ્ર મહારાજ ટાઉન હોલમાં વિશ્વ હિન્દુ પરિષદ અને ભાજપના નેતાઓને સંબોધતા કહે છે કે અફસોસ એ છે કે અમે જેને ઘોડા સમજી દાવ લગાડ્યો હતો એ બધા ટટ્ટુ નીકળ્યા. બહુ વ્યંગમાં તેમણે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. એ આચાર્ય ધર્મેન્દ્ર મહારાજ વિશ્વ હિન્દુ પરિષદના માર્ગદર્શક પણ રહ્યા, પણ સત્તામાં આવ્યા પછી ભાજપને આચાર્ય ધર્મેન્દ્ર મહારાજની જરૂર રહી નહોતી. આવા અનેક સાધુ સંતો હતા જેઓને ભાજપ ભૂલતું ગયું. આજે સવારે સમાચાર મળ્યા, 20 દિવસથી આચાર્ય ધર્મેન્દ્ર મહારાજ જયપુરની હોસ્પિટલમાં હતા, બીમાર હતા. નરેન્દ્ર મોદીએ તેમના ખબર અંતર પણ પૂછ્યા હતા, પરંતુ હવે તેમના પ્રયાણનો સમય આવી ગયો હતો. એક પ્રખર હિન્દુવાદી સંત ભારતે ગુમાવ્યો છે. આવા અનેક સાધુ સંતો જેમણે ભાજપને સત્તામાં લાવવા માટે પ્રયત્ન કર્યા હતા તેમની વાત આપણે ફરી કરીશું. નમસ્કાર.